તેની તરફ દોડી આવી રહ્યો છે અને આ દરમિયાન સિંહની પાછળ બાળસિંહ પણ નજરે પડી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે કોઈ વ્યક્તિ પાલતુ શ્વાનને રમાડી રહ્યો હોય તેમ આ વ્યક્તિ સિંહને હેરાન કરી રહ્યો છે તો ફરી લાયન શો નો એક કિસ્સો સામે આવ્યો છે મહત્વનું છે આ શખ્સિંહને હેરાન કરતો હોય તેવો અગાઉનો વિડીયો પણ સામે આવ્યો હતો ક્યારેક હાથમાં મરઘી રાખીએ તો ક્યારેક ઝાડ પર દોરીમાં મરઘી બાંધી અને સિંહણને આ હેરાન કરતો હતો જ્યારે આ કેસમાં તે જેલની હવા પડખાઈ ચૂક્યો છે જોકે હજુ પણ આરોપી સુધરવાનું નામ નથી લઈ રહ્યો આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના મેંદરડા પંથકમાં દીપડાની દહેશત જોવા મળી જ્યારે સાત વડલા વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો દીપડો શ્વાનનો શિકાર કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે શિકાર કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જે રીતે સીસીટીવી સામે આવી રહ્યા છે કે દીપડો શ્વાનનો શિકાર કરી રહ્યો છે શ્વાનના શિકારનો વીડિયો હાલ અત્યારે સામે આવ્યો છે તો જે રીતે સીસીટીવી માં દેખાઈ રહ્યું છે કે શ્વાન બેઠો છે અને પાછળથી દીપડો આવે છે અને તેને ઝપેટમાં લઈ લે છે શ્વાનનો શિકાર કરે છે અને આ સમગ્ર શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જ્યારે શ્વાનના શિકારનો વિડીયો હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે શ્વાન ગલીમાં બેઠું હોય છે અને પાછળથી દીપડો તેના પર હુમલો કરે છે તે શિકારની શોધમાં આવે છે મેંદરડા પંથકમાં દીપડાની દહેશત છે જુનાગઢના મેંદરડા પંથકની આ ઘટના વડોદરામાં આવેલા મકરપુરામાં જીઆઈડીસીની કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદમાં આવી હતી જીઆઈડીસીમાં વરસાદી પાણી માટે કાસ બનાવવામાં આવી છે અને આ વરસાદી કાસ દ્વારા કેમિકલયુક્ત પાણી નદી સુધી પહોંચે છે ત્યારે આ માહિતી કાઉન્સિલર શૈલેષ પાટીલ તથા કોર્પોરેશનના અધિકારીઓને મળતા તેઓએ ત્યાં ચેકિંગ કર્યું હતું અને તેમાં ત્રણથી ચાર કંપનીના કેમિકલયુક્ત પાણીના પોઈન્ટ મળી આવ્યા હતા ત્યારે જે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં

એટલે એના ભાગરૂપે આજે સ્થળ પર જઈને અને અધિકારીને તાત્કાલિક બોલાયા ને વિઝિટ કરતા જોયું કે કેમિકલો મોટા પ્રમાણમાં ત્યાંથી વરસાદી ચેનલમાં જઈ રહ્યા છે મકરપુરા જીઆઈડીસીમાં વરસાદી